नमस्कार विद्यार्थी मित्रों आज आपणे एकम कसोटी 7 धोरण 10 विषय गुजराती नू पेपर सोल्यूशन करवाना छीए। तो मित्रों तमने ख्याल छे मुजब कि आपणे एकम कसोटी 7 छे धोरण 10 गुजराती विषय जे मार्च महीनामां लेवानी हती एनो समय छे 45 मिनिट अने कुल गुण छे 25। तो अहींया सौप्रथम आपणी सामे प्रश्न एक अ आवे छे, नीचेना जोड़का योग्य रीते जोड़ो। એમાં પહેલું છે સુંદરજી શેઠ, તો એની સામે પાત્ર આપ્યા છે, અ છે કૃતિ છે, બ છે પાત્ર છે, સુંદરજી શેઠ છે, તો એ મિત્રો એની આવશે જવાબ સામે ક, ભૂખથી ભૂંડી ભીખ, તો પહેલા સામે જવાબ આવશે ક। ત્યાર પછી બીજું છે ડુંગર, તો ડુંગર છે એમાં જવાબ આવશે બ, ગતિભંગ, તો બેની સામે આવશે બ। ત્યાર પછી અહીંયા આપણને આપ્યું છે નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, એમાં પહેલો છે કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે, તો કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે, તેનો જવાબ આવશે કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે। ત્યાર પછી બીજું છે ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું, તો એનો જવાબ આવશે ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું। ત્યાર પછી આવે છે નીચે આપેલા પ્રશ્નના કો આવે છે, નીચે આપેલ પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો, એના જવાબ જોઈએ। એમાં પહેલું છે કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા, શા માટે, તો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો આપણે અહીંયા જોઈએ કાનજી અને દેવજી બાળકને લઈને ઘોટણસમા પાણી ડહોળતા વેલજી ડોસાને ઘેર જતા હતા। વેલજી ડોસા નવજાત શિશુના ટાટિયા વાળી આપવાનો ધંધો કરે છે, ટાટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું। કાનજી અને દેવજી બાળકના ટાટિયા વળાવવા જતા હતા, તો આ મિત્રોના પ્રશ્નનો જવાબ છે। ત્યાર પછી બાવાના બે બગડવા એમ કાળું શા માટે કહે છે, તો મિત્રો આપણે એનો જવાબ જોઈએ અહીંયા તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્મદા જેવું કંઈ જ નથી, સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું, તેને થયું કે આ તો બાવાના બે બગડવા જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહીં, એ ટેક પડાય નહીં, અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું, તો આ તો મિત્રો પ્રશ્નનો જવાબ। ત્યાર પછી પદ્ય વિભાગ આવે છે પ્રશ્ન બીજો, એમાં આપણે નીચે આપેલ જોડકાને યોગ્ય રીતે જોડો, તો કૃતિ અને પાત્ર છે, એક બપોરે છે એ છે આપણું ઉર્મી ગીત, એટલે અહીંયા આપણે જવાબ લખીએ પેલો એની સામે બ। ત્યાર પછી બીજું છે વતનથી વિદાય, તો વતનથી વિદાય થતાં એ છે સોનેટ, એટલે કે ક આવશે, બીજાની સામે આવશે ક। ત્યાર પછી પ્રશ્ન બ છે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો, એમાં પહેલો પ્રશ્ન છે ભારવાળો મુંગટ એટલે શું, તો એનો જવાબ આપણે લખીએ ભારવાળો મુંગટ એટલે જવાબદારીવાળો મુંગટ। ત્યાર પછી અહીંયા બીજું છે
ढोचकी में छाश पाछी रेड़ी देवानू कवि कोने कहे छे? तो मित्रों अपने जवाब जो है अँ ढोचकी में छाश पाछी रेड़वानू कवि कोने कहे छे? तो ढोचकी में छाश पाछी रेड़वानू कवि पोतानी माता ने कहे छे, पोतानी माता ने अथवा माने पण लखी सको, माता ने कहे छे। त्यार पछी आपणे आगळ जोईए तो अहींया प्रश्न क आवे छे, नीचे आपेला प्रश्नना बे त्रण वाक्य में उत्तर आपो। एमां पहेलो छे पूर्ण घड़ा द्वारा कवि शू कहवा मागे छे? तो आपणे नो जवाब जोईए मित्रों, अहींया अधूरो घड़ो जेम वधारे छलकाय छे तेम कवि कहवा मागे छे, ओछी आवडत के अक्कल बुद्धिवाड़ो वधारे डाहपण न देखाव करे, तेवी ज रीते भरेलो घड़ो अवाज करतो नथी तेम ज्ञानी माणस शांत रहे छे, पोताना ज्ञाननो देखाव करतो नथी के खोटा बबड़ाट करतो नथी। आ एनो मित्रो जवाब थशे। त्यार पछी बीजो प्रश्न छे, कविना पग आगळ जवा मानमान उपड़े छे कारण के? तो आपणे नो जवाब जोईए अहींया, कविना पग आगळ जता आगळ जवा कविना पग आगळ जवा मानमान उपड़े छे एनो आपणे कारण जोईए। कविना पग आगळ जवा मानमान उपड़े छे कारण के वर्षो सुधी जे वतन में रहिया ते वतननु वन वतनना माणसो त्यांना डूंगर नदी कोतरो खेतरो अथवा खेतर वगैरेनी तेमने माया छे, वतनना परिवेशने तेवो भूली सकता नथी, तेनी यादो तेमना हैयामा वसी छे, तेम छता वतन छोड़वानु छे एटले घर बंद करीने पोताना निश्चित स्थाने जवा पग उपाड़े छे पण पग साथ नथी आपता। तो आ मित्रों एनो प्रश्ननो जवाब हतो। त्यार पछी आपणे आगळ वधीए तो व्याकरण विभाग आवे छे प्रश्न त्रण, एमां जोडणी सुधारो। एमां पहेलुं छे लूटपाट, तो मित्रों एनी साची जोडणी छे ए ત્રીજું થાય લૂટફાટ। આ ત્યાર પછી જિંદગી છે એની સાચી જોડણી છે આપેલું જિંદગી, આ રીતની બેનની સાચી જોડણી થશે। ત્યાર પછી આપણે અહીંયા ત્રણ પ્રદા શબ્દ છે એ આપણે જોવાનું છે। પહેલું છે અહીંયા પરથમી, તો પરથમી એટલે પૃથ્વી, અને બીજું છે હોનાના, હોનાના એટલે સોનાના। તો આ થશે તળપદા શબ્દ। ત્યાર પછી કહેવત છે આપ મૂવા વિના સ્વર્ગે ન જવાય, તો મિત્રો આપણે એનો જવાબ અહીંયા જોઈએ, આપ મૂવા વિના સ્વર્ગે ન જવાય। એનો જવાબ મૃત્યુ બાદ સ્વર્ગ મળતું હોય તો ખુદને મરવું પડે તે વિના સ્વર્ગે ના જવાય, પરંતુ જે મરે છે તે બધા સ્વર્ગે જ તે બધા જ સ્વર્ગે નથી જતા, સ્વર્ગ જવા માટે ઘણું બધું કરવું પડે છે। ત્યાર પછી અહીંયા આવે છે ચોથો રૂઢિપ્રયોગ, આંખો ભીની થવી, તો મિત્રો એનો જવાબ આવે છે લાગણીશીલ થઈ જવું। આંખો ભીની થવી જવાબ શું આવશે કે લાગણીશીલ થઈ જવું, આનો જવાબ આવશે। ત્યાર પછી આપણે પાંચમો છે અનાજ ભરવાનો ઓરડો, તો મિત્રો આપણે અનાજ ભરવાના ઓરડાને કહીએ છીએ કોઠાર, બરાબર છે કોઠાર, અનાજ ભરવાનો ઓરડો એટલે કોઠાર। ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ અલંકાર ઓળખો, તો અહીંયા ફૂલોના જાણે શોભે ગાલીચા, ફૂલોના જાણે શોભે ગાલીચા, તો મિત્રો અહીં એક શબ્દ છે જાણે, મેં તમને કીધું હતું રખે શકે જાણે, આવા શબ્દો આવે રખે શકે અને જાણે આવા શબ્દો આવે ત્યારે મિત્રો એ અલંકાર છે ઉત્પ્રેક્ષા થાય છે। તો અહીંયા લખી આપણે એનો જવાબ ઉત્પ્રેક્ષા અલંકાર।
क्या शब्द याद रखना मैं राउंड करो जाने रखे ने सके आवा शब्द अत्यारे उत्प्रेक्षा अलंकार हो त्यार पछी सातमू नीचेनामांथी श्लेष्म अलंकार उदाहरण आपो तो मित्रों श्लेष्म अलंकार उदाहरण है आ बीजू है आ रवि ने पोतानो तड़को न गमे तो रवि ने पोतानो तड़को न गमे तो क्या जाए आ छे श्लेष्म अलंकार उदाहरण। त्यार पछी आपणे आगळ वधीए तो अहीं आपूं छे आपणने लेखन विभाग छे एमां नीचे आपेला गद्य વાંચીને તેના ત્રીજા ભાગ જેટલો સંક્ષેપ કરીને તેનું યોગ્ય શીર્ષક આપો। તો મિત્રો આપણે આજે ફકરો વાંચી અને આપણે એના ત્રીજા ભાગનો લખવાનો છે ક્ષાર। તો અહીંયા ફકરો વાંચો એટલે ખબર પડે છે એનું શીર્ષક થશે શીર્ષક સમયનું મહત્વ। આપણે એનો ત્રીજો ભાગ કરીએ હું અહીંયા તમને એનો જવાબ મૂકું છું। સમય એ આપણા માટે કિંમતી છે તેને આપણે ગમે તેમ મન ફાવે તેમ વેડફી દેવો ના જોઈએ સમયનો આપણે સદુપયોગ કરવો જોઈએ સમય એક આપણી મહામૂલી મૂડી છે એક વખત જતો રહેલો સમય ફરી પાછો કોઈને મળવાનો નથી સમયને સાચવીને તેનો સાચો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। તો આ રીતનો મિત્રો આપણો ગદ્ય વિભાગમાં જે સંક્ષિપ્ત કરવાનું હતું તે થયું। ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં આપણને આપે છે નીચેના અર્થ વિસ્તાર નીચેમાંથી કે કોઈ પણ એકનો અર્થ વિસ્તાર કરો એમાં પહેલું છે ચડે પડે જીભ વડે જ માનવી અને બીજું છે અંધ અને અગ્ન એ બેમાં ઓછો સાપિત આંધળો એકાંગે પાંગડો અંધ અગ્ન સર્વાંગે પાંગડો। તો આ મિત્રો બંને અર્થ વિસ્તારમાંથી કોઈ પણ એક અર્થ વિસ્તાર લખવાનો છે જે તમે તમારી રીતના તમારા શબ્દોમાં લખી શકો છો। તો મિત્રો આપણે એકમ કસોટીના સોલ્યુશન છે એમાં સામાજિક વિજ્ઞાનનું પણ એકમ કસોટીનું સોલ્યુશન મૂકેલું છે યુટ્યુબ ઉપર। આ ઉપરાંત આપણે ગાલાના અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર છે એના સોલ્યુશન કરેલા છે જે તમે મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને ચેક કરશો એટલે તમને આ દરેક સોલ્યુશન મળી જશે। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા કોઈ પણ અપડેટ મૂકું પરીક્ષા લક્ષી તો તમને એનો ખ્યાલ પડે।